સ્વાગત કરશે શ્રી જીવનભાઈ અટુભાઈ, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંડળના તેવા શ્રી જીવનભાઈ અટુભાઈ પરમ પૂજ્ય સંત શ્રી કેશવદાસજીનું સ્વાગત કરશે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંડળ વતી એમનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. પરમ પૂજનીય રામદાસજી મહારાજ એમનું સ્વાગત કરશે. રામાભાઈ ચંદુભાઈ,
परम पूजनीय रामा रामदास जी महाराज छोटाधिपुरी में स्वागत कर सकते। रामा भाई चंदू भाई परम पूजनीय गौतम गिरी महाराज नु स्वागत कर से संजय भाई परम पूजनीय नानगिरी जी महाराज छोटा उदयपुर रामदेव मंदिर एमनु स्वागत कर से बच्चू भाई महाराज परम पूज्य मकागिरी चिजबा रामजी मंदिर महाराष्ट्र नु स्वागत करते केसुर भाई नवयुक्त युवक मंडल परम पूज्य रूप सिंह दास जी महाराज बड़दगाम एमनु स्वागत करते प्रमुख स्वामी युवक मंडल सैंगपुर नटवर भाई परम पूज्य लच्छुदास महाराज चिजबा रामजी मंदिर एमनु स्वागत करते कनुभाई मनुभाई मोटा फड़िया मंडल मंच पर विराजमान अन्य संतगण नु स्वागत करते ये उपस्थित धर्मरक्षा समिति ना प्रमुख सेवो करसे मंच पर विराजमान संतगण नु स्वागत करसे આજના કાર્યક્રમના મુખ્ય વક્તા માનનીય શ્રી મહીપાલજી ઠાકુર જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ના શ્રી પ્રચારક જી છે તેમજ ધર્મ જાગરણ પ્રમુખ છે એમનું સ્વાગત કરવા માટે માનનીય સાંસદ શ્રી રામસિંહ નામ ગુરુ નામ પ્રભુ નામ પાંચ નામ જો જો તત્વ ન સમરણ કરે તો આ હંસ ઉતરી જાય ભાવ પાર આમ ગુરુજી જય મહાદેવ ત્રાહિમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા બાંધી પીડતે કર્મ બંધન કોઈ નહીં ઓમ ગુરુજી જય મહાદેવ ત્રાહિમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા બાંધી પીડતે કર્મ બંધન નહીં રામ અવતાર કૃષ્ણ અવતાર બુદ્ધ અવતાર નકલંગ અવતાર દસ અવતાર વિશ્વરૂપ ધામ ચાર બ્રહ્મા વિષ્ણુ મહેશ અલખ નિરંજન 50 કરોડ શક્તિ માતાનો લેખ કેવાનો ભાવ હતો આપણે સન મહાન સાધુ અને મહાત્મા આવા આજના તિથિ સંત મહાપુરુષોના એવા નામો પડ્યા છે અને આપણા 24 વિદ્યાર્થી લીમખેડા ની અંદર જયારે મારા સંપર્કમાં આવ્યા એવી રીતે આવ્યા એક વિદ્યાર્થી સ્કૂલ ની અંદર ચક્કર આવીને પડી ગયો એ શિક્ષકે ને ઉઠાડ્યો એને જોયું એને બજારમાંથી બિસ્કિટ નું પડીકું લાવ્યું પાણી સાથે બિસ્કિટ નું પડીકું ખવડાવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે બાળક 2 દિવસથી કઈ ખાધું જ નથી કેમ નહીં ખાધું તો સ્કૂલમાં જયારે આવ્યો ત્યારે સરસ્વતી ની પ્રાર્થના કરી હતી માથે ચાંદલો કરીને ગયો હતો એટલે એના જે બાળક છે જે હોસ્ટેલ ની અંદર છોકરો રહેતો હતો એને 2 દિવસથી ખાવાનું હતું આપ્યું અને ગામના સરપંચ ને જયારે શિક્ષકે બોલાવ્યું સરપંચ ને પૂછ્યું ત્યારે સરપંચ કે આ તો અનાથ બાળકો છે અનાથ બાળકોને આ ખ્રિસ્તી વાળા લોકો અહીંયા લઈને આવ્યા છે અને અનાથ આશ્રમ ચલાવે છે જયારે આ વાત મારા પાસે આવી ત્યારે મેં તપાસ કરાવડાવી આ મયુર દોસ્તી આપણા ગણપતભાઈ દ્વારા મેં સંદેશો મોકલાયો આ છોટા ઉદયપુર ના ગામડા ની તરફ માહિતી શોધી નાખો એ છોકરાના મા બાપ અહીંયા હયાત છે અહીંયાથી હયાત મા બાપ ના છોકરાઓને કહેવામાં આવે છે કે અમે તમને ભણાવીશું તમને ગણાવીશું તમને મોટા કરીશું અને એવા ગામડામાં લઈ જઈને અનાથ આશ્રમ ના નામે લોકોમાં એક ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભ્રમ ના માધ્યમથી એ 24 બાળકોને ખાવાનું આપતા નથી અહીંયા હિન્દુ ધર્મ પાડે છે અહીંયા રામદેવજીમાં માને છે અહીંયા કબીર પંથમાં એના એ મા બાપ જાય છે એવા નાના નાના 15-12-13 વર્ષના બાળકો ત્યાં આશ્રમ શાળામાં એટલે અનાથ આશ્રમમાં રહીને ત્યાં એને સરસ્વતીની પ્રાર્થના કરવા દેતા નથી ત્યાં એને ભગવાનનો તિલક ચાંદો કરવા દેતા નથી
અને એવા નાના નાના બાળકોને ભણાવવા માટે થઈને લઈ જઈને એમના સાથે આ પ્રકારના છળકપટ ચાલી રહ્યા છે. શું અમે અમારા આજુબાજુના વિસ્તારમાં જાણતા નથી? ધર્મનું જાગરણ સંતો કરશે, મારે ધર્મનું કોઈ જાગરણ કરવું નથી, મારે ધર્મ પ્રત્યેનું જાગરણ કરવાનું છે. ગામે ગામ એક એક માં, એક એક બહેન, એક એક દીકરી ગામ ગામમાં ફરીને કોઈ બીમાર છે એની ચિંતા કરે, એના ઘરમાં બેસીને હનુમાન ચાલીસા ગાય, શામળ ઉગાડ્યું અને આવતા વર્ષે સારું પાક મળશે તો તમારા ઘર ઉપર નળિયા પણ લાગી જશે. રસ્તો ભૂલ્યા, હલેલુયા હલેલુયામાં ગયા, 51 રૂપિયાની સાક્ષ દર રવિવારે ગજવામાંથી નાખે ત્યાં એટલા બધા સ્ટાફની અંદર હું ક્યારનો બેઠો બેઠો જોઉં છું. કેટલા દૂરથી ચાલતા ચાલતા આ રખડતા સ્ટાફમાં જેમના હૃદયમાં સંતો પ્રત્યે શ્રદ્ધા છે, એવા આપ સૌ શ્રેષ્ઠ છો, આપ છો મોટા છો, આપ સૌના ચરણોમાં મારા વંદન છે. ભગવું ભગવાન શ્રી રામચંદ્ર જી. ધર્મનું જાગરણ કરવું આ તો પૂજ્ય સંતોનું કાર્ય છે. ધર્મના બાબતમાં સંતોએ વાત કરી, મંદિર શાસ્ત્ર અને સંત, એટલે સંત તો એકત્રિત આવ્યા છીએ. એક નાનકડું મંદિર છે, શાસ્ત્રની વાણી સંતોએ આપણા સામે પીરસી છે, પણ જ્યારે શાસ્ત્ર સુરક્ષિત નથી, જ્યારે સંત સુરક્ષિત નથી અને જ્યાં મંદિર સુરક્ષિત નથી ત્યાં તમે એને હું શું કરવાના છે? ભારત દેશને પુનઃ ગુલામ કરવા માટે થઈને આ દેશમાં આતંક આવ્યું, એ આક્રમણ કર્યું, કોઈ વેપારીના ભેષમાં આવ્યા અને વેપારીઓના ભેષમાં આવીને આ દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર કર્યું, પણ એ ષડયંત્ર એમનામાં એ સફળ ના થયા. કારણ અહીંયા આગળ મંદિર શાસ્ત્ર અને સંતો હતા, આ દેશને ક્યારે ગુલામ ના બનાવી શક્યા. આ દેશનો એક એક યુવાન જાગૃત થયો, કંઈક ભગતસિંહ પેદા થયો, કંઈક સુખદેવ પેદા થયો, કંઈક નાનકડો ફળકે જુદા થયો, અને કંઈક સુખરામ સુખદેવ હશે એના સાથે કોઈ રાજગુરુ પેદા થયો, હસતા હસતા ફાંસીના માચડા ઉપર ચડ્યા. એના પહેલા જે હતા તો યુવા રહ્યા, એમના સામે કંઈક રાણા પ્રતાપ મેવાડની ધરતી ઉપર ગુંજાવ્યું હશે, કોઈ રાણા સાંગા શરીર ઉપર 40-40 ઘા થયા હશે, એ યુદ્ધની અંદર ખપ્યા હશે, કોઈ શિવાજી આ ધરતીને કોઈના પાપના દ્રષ્ટિ ના પડે એના માટે થઈને મરાઠાઓનો સામ્રાજ્ય ઉભું કર્યું હશે. પણ વર્તમાનમાં શું? સંતો હંમેશા એક કથા અમને કહેતા હોય છે, એ કથા હું આપના સામે દોહરાવું છું. એક વટ વૃક્ષ છે, એક વિશાળ વૃક્ષ છે, એક વિશાળ વૃક્ષના છાયા નીચે આપણે સૌ બેસીએ છીએ, વૃક્ષના ફળ આપણે ચાખીએ છીએ, પરંતુ એક વૃક્ષનો દુશ્મન કહી શકાય એવે કુહાડી વૃક્ષના આરતે ફરતે ફરે છે. એ કુહાડીમાં શું તાકાત છે કે વૃક્ષને અડી શકે? પણ જે દિવસે વૃક્ષની એક ડાળી, એક વૃક્ષનો એક લાકડું એક કુરાડીના સાથે ભળી જાય છે, એનો હાથો બની જાય છે, ત્યારે વૃક્ષ ધારા કઈ થઈ જાય છે અને અમે ને તમે જોતા રહી જઈએ છીએ. એવું આ હિન્દુ ધર્મનો વૃક્ષ આ ધરતી ઉપર જે પનપ્યો છે, એ સંસ્કૃતિ અને સંસ્કૃતિને જેને ફલાવી ફેલાવી છે, એવા સંતો, એવા મંદિરો અને એવા શાસ્ત્રો આજે ધારાશાહી થઈ રહ્યા છે. કારણ આજ હિન્દુ રૂપી વટવૃક્ષની એક ડાળીઓ ગામે ગામ સ્વાર્થી અને સ્વાર્થિકાને થોડા 500 રૂપિયાના પગારનો લાલચ લઈને અમારા ગામના યુવાનો આવા લોકોના હાથા બની રહ્યા છે. અને અમારા ગામડે ગામડે ક્યાંક અહીં મંદિર બને ને, અમારા દેશના એક સંત જેમને હમણાં વર્ણન થયું, એમણે હજારો મંદિરો બનાવ્યા, ત્યાં ચર્ચો ખરીદીને વિદેશના ધરતી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો બાંધ્યા.